શામરાજી હિંમતનગર વાયા અમદાવાદ નેશનલ હાઈવે 8 ઉપર ઓવરબ્રિજ નવીનીકરણ થઈ રહ્યા છે, ત્યારે નવીનીકરણ બને ઓપનિંગ પહેલા ઓવરબ્રિજ પર ખાડા પડેલા હાલમાં જોવા મળી રહ્યા છે. તો આ ઓવરબ્રિજ પર જોઈએ તો હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી હોય તેવી આ બ્રિજ પર જોઈને લાગે છે, જેના કારણે મોટાભાગે વાહન ચાલકો આ ખાડા ઉપર પસાર થઈને મજબૂર બન્યા છે. શામળાજી હિંમતનગર વાયા અમદાવાદ નેશનલ હાઈવે નંબર 8 પર ઓવરબ્રિજ નવીનીકરણ થઈ રહ્યા છે, ત્યારે નવીન બનાવીને ઉદ્ઘાટન પહેલાં ઓવરબ્રિજ પર ખાડા પડેલા હાલતમાં જોવા મળી રહ્યા છે. તો આ ઓવરબ્રિજ પર જોઈએ તો હાલાકી ગુણવત્તાથી કામગીરી કરવામાં આવી તેવી આ બ્રિજ પર જોઈને લાગે છે, જેના કારણે મોટાભાગે વાહન ચાલકોને આ ખાડા ઉપર પસાર થઈને મજબૂર થયા છે. અમદાવાદથી શામળાજી નેશનલ હાઈવે પર કેટલાક નવીન બનાવેલા ઓવરબ્રિજના હાલત ભંગાર જોવા મળી રહી છે. માર્ગની બિસ્માર હાલતના પગલે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સાબરકાંઠાના શામળાજી ચિલોડા નેશનલ હાઈવે 6 લાઇન તૈયાર થઈ રહ્યો છે. કાર્ય તેના અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. મોટાભાગના ઓવરબ્રિજ તૈયાર થઈ ચૂક્યા છે, તો હાઈવે પણ મોટાભાગે 6 લાઇનનો પહોળો થઈ ચૂક્યો છે અને પેવર પણ કરવામાં આવ્યું છે. જોકે હજુ હાઈવે પૂરો તૈયાર થઈને લોકાર્પણ કરવામાં આવે એ પહેલાં જ અનેક ઠેકાણે તૂટી રહ્યો છે. ઓવરબ્રિજ પર મોટા ગાબડા પડી રહ્યા છે અને ઉદ્ઘાટન પહેલાં જ ગાબડા પૂરવાની કામગીરી કરવી પડી રહી છે, જેને લઈ વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે. હિંમતનગર અને તેની આસપાસના અનેક ઓવરબ્રિજ પર ખાડા પડવાને લઈ તેનું અવારનવાર સમારકામ કરવું પડી રહ્યું છે. કેટલાક બ્રિજને તો છેલ્લા એક વર્ષમાં 3-5 વાર રિપેર કરવા પડ્યા છે. હિંમતનગરના હાજીપુર, પ્રાંતિજના દલપુર અને પોગળુચાર રસ્તા તેમજ જીસિંગપુરાના પુલની હાલત એકદમ ખરાબ છે. આ બ્રિજ પર અનેકવાર સમારકામ કરવા પડી રહ્યા છે. ઉમંગ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા. કેવા પ્રકારની સમસ્યા આ રોડ પર જોવા મળે? એ રોવા હિંમતનગરથી લઈને તમે જુઓ, લગભગ અત્યારે જે એક છે કે પ્રાંતિજ સુધી જે બી બ્રિજ બન્યા છે એમાં એક જ બ્રિજ એવો છે કે ખાલી એને કશું કઈ થયું નથી. હોટલ હાઈવેથી પહેલા જે આવે છે બ્રિજ એને કશું કઈ થયું નથી. બાકી બધા બ્રિજમાં ખાડા ટેકરા હોય છે. ગાડી કોઈ નવો હોય, આપણે તો મારો તો રોજનો રૂટીન છે એટલે મને ખબર છે, ખાડા ટેકરા કોઈ નવો કોઈ એમએચ વાળી ગાડી વાળો હોય, આગળવાળો ગાડી, એક તો એક એક્સિડન્ટ તો મારી સામે થયું હતું સાબરડેરી. પેલા જયારે પેલા વચમાં ડિવાઇડર હતું એટલે ગાડી સ્લો થઈ, એટલે પાછળ હાઇનટ મૂકી દીધું, એ ખાડા ટેકરાના લીધે જ. બરાબર. રસ્તા ઉપર અત્યારે હાલ તો ઓવરબ્રિજ બંધ ચાલુ કરવા પડે છે, મોટાભાગના ઓવરબ્રિજ બંધ ચાલુ થતા હોય, સમારકામ થતું હોય, બસ એ જ એક ખાડા ટેકરાના લીધે નીચે ડાયવર્ઝન આપે. નીચે તો પેલા એમણે તો ડાયવર્ઝન આપે, એના પહેલા તો કશું નીચે કઈ સગવડ તો હોય નહીં. એ જે તૂટેલા ફૂટેલા જે સર્વિસ રોડ છે એમાં જ ચાલવાનું હોય, અને પછી અહીંયા પછી એ લોકો બધું ઠીકડા બીગડા મારે છે. અને અત્યારે હાલ આપણે જે બ્રિજ પર ઉભેલા છીએ એને તો 3 દિવસ. શું નામ? અમૃત ચિલક મંજી મકવા. અમૃત, કેવા પ્રકારની સમસ્યા રોડમાં? રોડમાં તો સાહેબ અત્યારે નવો રોડ બનાવ્યો, એના કરતા જૂના રોડ સારા હતા. અત્યારે ઓવરબ્રિજ બનાવ્યા છે એના પર મોટાભાગના ખાડા પડી ગયેલા હોય છે, અને વરસાદ આવે તો પાણી ભરાઈ જાય ને તો આપણું સાધન કેવા કઈ રીતના જવું એ જ નક્કી જ નથી હોતું. પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઇલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઇટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજુમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી અંડર આર હાઈસ્કૂલની સામે, ભાખરિયા બસ સ્ટેન્ડ, પ્રાંતિજ તાલુકો, પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા.
કોન્ટેક્ટ નંબર 6351229403 9033878753